हेलो फ्रेंड्स, हूँ अजय परमार। आपनी यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में आपनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज हूँ तमारा माटे जे आपणो धोरण 11 कॉमर्स नो आंकड़ाशास्त्र एटले के स्टेट छे ए स्टेट नो त्रीजो चैप्टर मध्यवर्ती स्थितिना मापो एना विषयनो वीडियो लईने आव्यो छूँ। मित्रों, आज आपणे स्वाध्याय 3.1 नो दाखला नंबर 1, 2, 3 अने 4 विषयनी माहिती मेळवीशुं। मित्रों, आ जे दाखलाओ छे ए सरेराश अथवा तो आपणे जे मध्यक शोधता हता ए मध्यकना दाखला छे। આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે કે અવર્ગીકૃત માહિતી હોય તો ત્યારે આપણે કઈ રીતે મધ્યક શોધતા હતા, ત્યારબાદ વર્ગીકૃત માહિતી હોય, ત્યારબાદ વર્ગીકૃત માહિતીમાં સતત ચલ હોય, ત્યારબાદ અસતત ચલ હોય, તો આ જે માહિતી છે એને આધારે આપણે કઈ રીતે દાખલાઓ ગણતા હતા, તો એની માહિતી આ વિડીયોમાં હું લઈને આવ્યો છું। તો ચાલો જોઈએ આપણે દાખલા નંબર 1। તો દાખલા નંબર 1માં માહિતી શું આપવામાં આવી છે કે એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહદીઠ વૃદ્ધિ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે છે। તમારે છોડની વૃદ્ધિનો મધ્યક શોધવાનો છે। જો તમને ડાયરેક્ટ શું આપી દીધેલા છે, એક્સ આપી દીધેલા છે, અને આ કેવી માહિતી થશે તો અવર્ગીકૃત માહિતી। કેવી માહિતી કહેવાશે આને? અવર્ગીકૃત માહિતી। હવે અવર્ગીકૃત માહિતીનો એક્સ બાર એટલે શું હતું? તો સિગ્મા એક્સ અપોન એન એટલે શું થશે? આ બધાનો સરવાળો અને એન તો કેટલા છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 છે। તો સૂત્ર શું આવશે? આપણો મધ્યક અથવા તો એક્સ બાર શું થશે? એક્સ બાર બરાબર આપણું સૂત્ર કંઈ કેવું હતું કે પ્રાપ્તાંકોની સંખ્યા એટલે કે સિગ્મા એક્સ છેદમાં એન, જ્યાં સિગ્મા એક્સ બરાબર કેટલા આવશે? તો 1.0 પ્લસ 3.2 પ્લસ 1.4 પ્લસ 1.9 પ્લસ 2.4 પ્લસ 1.6 પ્લસ 1.4 પ્લસ 2.1 પ્લસ 1.3 પ્લસ 1.5 અને આખાના છેદમાં કેટલા આવશે? તો ટોટલ કેટલા છે? તો ટોટલ આપણે કાઉન્ટ કરીએ કેટલા છે? 10। હવે ઉપર સરવાળો કરીશું તો સરવાળો આવે છે આપણી પાસે 17.8। કેટલો આવે છે? 17.8 અને છેદમાં કેટલા આવશે? 10। તો આપણો જે મધ્યક છે એક્સ બાર છે એ કેટલો આવશે? તો આપણો એક્સ બાર છે એ આવશે 1.78। કેટલો આવશે? તો આપણો જે એક્સ બાર છે એક્સ બાર આવશે 1.78, પરંતુ શેમાં છે? સેન્ટીમીટરમાં, એટલે શું લખાશે? સેન્ટીમીટર। એકદમ સિમ્પલ હતું। કેવી માહિતી છે? અવર્ગીકૃત માહિતી। અવર્ગીકૃત માહિતી માટે આપણે મધ્યકનું સૂત્ર શું હતું? તો સિગ્મા એક્સ છેદમાં એન। શું હતું? સિગ્મા એક્સ છેદમાં એન। ત્યારબાદ જોઈએ બીજો દાખલો। બીજા દાખલામાં શું કહેવામાં આવ્યું છે? બીજા દાખલામાં એવું કહેવામાં આવ્યું છે કે રિલેની એક રેસમાં એક ટીમમાં 4 સ્પર્ધકોની ઉંમરનો સરવાળો 24 વર્ષ ગણવામાં આવ્યો હતો। પાછળથી માલિમ પડ્યું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષ હતી। ખરેખર કેટલી હતી? 27 વર્ષ, પરંતુ 25 વર્ષ એમ ખોટી નોંધવામાં આવી છે। એટલે ખોટી કઈ લખાઈ છે? 25 વર્ષ। જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં, એવો નિયમ હોય તો તેઓની ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે? તો આપણે જવાબ આપવાનો છે કે ઉંમરનો સુધારો કર્યા પછી એ ભાગ લઈ શકશે। એટલે શું કીધું છે કે જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો એ સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં, એવું હતું। એટલે 27ને બદલે કઈ લેવામાં આવી હતી? 25 લેવામાં આવી હતી, પરંતુ મધ્યક જો 25થી વધે તો અહીં શું કરવું પડશે? તો અહીં આપણે પહેલાં તો સરવાળો શોધવો પડશે। શું શોધવું પડશે? તો પહેલાં સરવાળો શોધવો પડશે, એમાંથી શું કરવાનું? તો ખોટું બાદ કરવાનું અને સાચું શું કરવાનું? પ્લસ કરવાનું। આપણે આવો દાખલો જોઈ ગયા છે, ખોટું શું કરવાનું? બાદ કરવાનું અને સાચું પ્લસ કરવાનું। તો અહીં આપણી પાસે છે કે 4 સ્પર્ધકોનો મધ્યક શું છે? 4 સ્પર્ધકોનો ઉંમરનો મધ્યક કેટલો છે? 24 વર્ષ છે। તો આ એન બરાબર 4 થયા હશે અને આ એક્સ બાર બરાબર કેટલા છે? 24। તો અહીંથી આપણને શું મળશે? તો સિગ્મા એક્સ મળશે, એટલે કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન, જ્યાં એક્સ બાર બરાબર કેટલા છે? 24, અને સિગ્મા એક્સ અને એન બરાબર કેટલા છે? 4। તો સિગ્મા એક્સ બરાબર કેટલા થશે? તો 24 × 4, એટલે અહીંથી આપણને શું મળશે? સિગ્મા એક્સ બરાબર કેટલા આવશે? તો સિગ્મા એક્સ બરાબર આવશે 96। કેટલા આવશે? તો સિગ્મા એક્સ બરાબર આવશે 96। હવે આપણે શું શોધવું પડશે? તો હવે આપણે સુધારેલો સિગ્મા એક્સ શોધવો પડશે। શું શોધવું પડશે? તો સુધારેલો સિગ્મા એક્સ, તો અહીં આપણે શોધીએ સુધારેલો સિગ્મા એક્સ, એની માટે શું યાદ રાખવાનું છે? તો સિગ્મા એક્સ માઇનસ ખોટો પ્રાપ્તાંક
અને એને પ્લસ શું કરવાનું છે? સાચો પ્રાપ્તાંક. બરાબર છે? તો સિગ્મા એક્સ કેટલા આવ્યા આપણા? 96. કેટલા છે? 96. માઇનસ ખોટો કયો હતો? તો 25. ખોટો કયો લીધો હતો? 25. અને સાચો કયો છે? તો સાચો છે 27. એટલે હવે આપણા જે સુધારેલા સિગ્મા એક્સ છે એ કેટલા થશે? 98. સુધારેલા સિગ્મા એક્સ છે એ કેટલા થશે? 98. અને સુધારેલો મધ્યક શું શોધવાનું છે? સુધારેલો મધ્યક. તો સુધારેલો મધ્યક બરાબર શું થશે? તો આ સુધારેલો સિગ્મા એક્સ શું આવશે? તો સુધારેલો સિગ્મા એક્સ છેદમાં શું આવશે? એન. જ્યાં સુધારેલા સિગ્મા એક્સ કેટલા આવ્યા? 98. અને એન બરાબર કેટલા છે? 4 છે. એટલે આપણો સુધારેલો મધ્યક કેટલો આવશે? તો સુધારેલો મધ્યક આવશે આપણો 24.5. કેટલો આવશે? 24.5. જો શું કન્ડિશન હતી? કે જો મધ્યક 25 વર્ષથી વધારે આવે તો એ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. તો મધ્યક તો કેવો આવ્યો? 25 વર્ષથી ઓછો છે એટલે કે આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. શું આવશે? તો જે વ્યક્તિ છે વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. શું લખાશે? તો જે વ્યક્તિ છે વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તો આ હતો આપણો દાખલા નંબર 2. શું હતું? તો એક વ્યક્તિ આપી દીધી હતી કે 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક છે 24 વર્ષ ગણવામાં આવ્યો છે. અને પછીથી ખબર પડ્યું કે એક 27ને બદલે કેટલા લઈ લીધા હતા? 25. એટલે કે સુધારેલો મધ્યક શોધવાનો થશે. એટલે સૌપ્રથમ શું કરવાનું? તો સૌપ્રથમ સરવાળો શોધવાનો. શું શોધવાનો? સરવાળો, એટલે કે સિગ્મા એક્સ. ત્યારબાદ શું કરવાનું? સુધારેલો સિગ્મા એક્સ શોધવાનો. તો એની અંદર શું આવશે? તો ખોટો પ્રાપ્તાંક માઇનસ કરવાનો અને સાચો પ્રાપ્તાંક પ્લસ કરવાનો. એટલે આપણને શું મળશે? સુધારેલો સિગ્મા એક્સ. ત્યારબાદ એના પરથી શું શોધવાનું છે? સુધારેલો મધ્યક. સુધારેલો મધ્યક કેટલો આવ્યો? તો 24.5. કન્ડિશન શું હતી? કે જો મધ્યક 25 હોય, 25 વર્ષથી વધારે આવે તો એને સ્પર્ધામાં નહીં લઈ શકે. પરંતુ મધ્યક કેવો આવ્યો? 25 કરતા ઓછો, એટલે સ્પર્ધામાં ભાગ લઈ શકશે. શું આવશે? સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ત્યારબાદ આગળ વધીએ, એટલે કે દાખલા નંબર ત્રણમાં કંઈક માહિતી આપવામાં આવી છે કે એક મોટા જથ્થામાંથી પસંદ કરેલો વિવિધ સ્ક્રૂના વ્યાસ મિલીમીટરમાં છે અને કોષ્ટકમાં આપ્યા છે. તો સ્ક્રૂના વ્યાસનો મધ્યક શોધવાનો છે. હવે આપણને માહિતી આપવામાં આવી છે, તો એક્સ અને એફ બે વસ્તુ આપવામાં આવી છે. એટલે કેવી માહિતી છે? તો આ છે એ સતત ચલ છે. કેવા છે? સતત ચલ. તો આ જે માહિતી છે એના પરથી આપણે શું કરવાનું છે? તો એના પરથી આપણે મધ્યક શોધવાનો છે. તો આપણું એક્સ બાર જ્યારે સતત ચલ હોય ત્યારે શું હતું? તો સિગ્મા એફ એક્સ છેદમાં એન. શું હતું? સિગ્મા એફ એક્સના છેદમાં એન. તો અહીંયા આપણી પાસે એક્સ છે, એફ છે. તો હવે કઈ કોલમ બનાવવી પડશે? તો હવે કોલમ બનાવવી પડશે એફ એક્સની. કઈ કોલમ બનાવવી પડશે એફ એક્સની? એ પહેલાં આપણે અહીં સરવાળો કરી લઈએ, એટલે કે એન. તો એન બરાબર આપણને કેટલા મળે છે? તો એન બરાબર મળે છે આપણને 45. કેટલા મળે છે? 45. હવે એફ એક્સ, એફ એક્સ એટલે શું થશે? તો આ બંનેનો ગુણાકાર, એટલે કે 30 × 4. તો કેટલા થશે? 120. કેટલા થશે? 120. ત્યારબાદ છે 35 × 10, એટલે કેટલા થશે? તો 350. ત્યારબાદ છે 40 × 15, તો કેટલા થશે? 600. ત્યારબાદ છે 45 × 8, તો 45 × 8 થશે 360. ત્યારબાદ છે 50 × 5, એટલે કેટલા થશે? 250. અને 55 × 3, એટલે કેટલા થશે? 165. કેટલા થશે? 165. અને અહીંથી આપણને શું મળશે? તો સિગ્મા એફ એક્સ કેટલો આવે છે? સિગ્મા એફ એક્સ આવે છે 1848. કેટલો આવે છે? 1848. હવે શું શોધવાનું છે? તો મધ્યક. તો મધ્યક એટલે કે એક્સ બાર. એક્સ બારનું સૂત્ર શું છે? તો સિગ્મા એફ એક્સ છેદમાં એન. શું આવશે? સિગ્મા એફ એક્સ છેદમાં એન. જ્યાં સિગ્મા એફ એક્સ કેટલો આવ્યો? તો 1848. કેટલો આવ્યો? 1848. અને એન, એન બરાબર કેટલા છે? 45. એટલે આપણો જે એક્સ બાર છે એ એક્સ બાર કેટલો આવશે? તો આપણો એક્સ બાર આવશે 41. કેટલો આવશે એક્સ બાર? તો એક્સ બાર આવશે 41. પરંતુ શેમાં આપ્યા છે આપણને? મિલીમીટરમાં. એટલે કેટલા આવશે? તો 41 મિલીમીટર. કેટલો આવશે? 41 મિલીમીટર. એકદમ સહેલા અને સરળ દાખલા હોય તો મધ્યકના દાખલા છે. કેવા? એકદમ સહેલા અને સરળ. કે તમને માહિતી આપી છે, માહિતી પરથી જ તમારે નક્કી કરવાનું છે. હવે જો સરળતાથી ગુણાકાર થઈ શકે છે. જો ગુણાકાર આ સંખ્યા મોટી હોતે તો શું કરતે આપણે? તો આપણે ડીવાળી રીત લેતે. કઈ રીતે? ડીવાળી રીત. તો ડી બરાબર શું થતે? તો એક્સ માઇનસ એ કરતે આપણે કંઈક. અને ત્યારબાદ શું કરતે? તો એફ ડી. ત્યારબાદ શું કરતે? એફ ડી. તો આપણું સૂત્ર શું થઈ જતે? બદલાઈ જતે. એટલે એક્સ બાર બરાબર શું થઈ જતે? તો એ પ્લસ સિગ્મા એફ ડી અપોન એન. તો સૂત્ર શું થઈ જતું આપણે? એ પ્લસ સિગ્મા એફ ડી અપોન એન. અને જો કોઈક સી હોતે તો અહીં આપણે સી પણ લખતે જો હોતે તો. પરંતુ અહીં જ આપણો જવાબ આવી જાય છે. એટલે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો
નથી. ક્લિયર મિત્રો? જો તમને કોઈપણ દાખલામાં, કોઈપણ સૂત્રમાં કે કોઈપણ બાબતમાં તમને કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચાલો જોઈએ આપણા વિડીયોનો છેલ્લો દાખલો, એટલે કે ચોથો દાખલો. શું માહિતી આપવામાં આવી છે ચોથા દાખલામાં? તો એમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના એક સમૂહના એક કસોટીના ગુણ નીચે મુજબ છે અને એ વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક શોધવાનો છે. હવે અહીં આપણને શું આપી દેવામાં આવ્યા છે? વર્ગ આપી દેવામાં આવ્યા છે અને આવૃત્તિ એટલે કે એફ આપી દેવામાં આવી છે. તો આપણી પાસે એક્સ નથી. તો મેં તમને કહ્યું હતું કે જ્યારે વર્ગ હોય ત્યારે એક્સ બરાબર તમારી શું થશે? મધ્ય કિંમત. શું થશે? મધ્ય કિંમત. અને મધ્ય કિંમત એટલે શું છે? તો મધ્ય કિંમત બરાબર શું આવશે? તો અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા. શું આવશે? અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા બે. તો આપણે પહેલા વર્ગની શોધી નાખીએ તો કેટલા આવશે? તો ઝીરો પ્લસ દસ. અધઃ સીમા કેટલી છે? ઝીરો. અને ઉર્ધ્વ સીમા દસ ભાગ્યા કેટલા થશે? બે. એટલે આપણે મધ્ય કિંમત કેટલી મળશે? પાંચ. મધ્ય કિંમત કેટલી મળશે? પાંચ. હવે જો વર્ગ લંબાઈ કેટલી છે? તો વર્ગ લંબાઈ દસ છે. તો પહેલી મધ્ય કિંમત કેટલી થશે? પાંચ. ત્યારબાદ પંદર, ત્યારબાદ પચીસ, ત્યારબાદ પાંત્રીસ, ત્યારબાદ કેટલા આવશે? પિસ્તાળીસ, ત્યારબાદ પંચાવન અને ત્યારબાદ પાંસઠ. એટલે આપણને શું મળી જશે? મધ્ય કિંમત મળી જશે. અને ત્યારબાદ આપણે શું કરીશું? તો ત્યારબાદ આપણે ડી શોધીશું. ડી બરાબર શું થશે? તો એક્સ માઇનસ એ અપોન સી. જો આ બધાને દસ વડે ભાગી શકાય એવી સંખ્યા છે એટલે આપણે સી બરાબર કેટલા લઈશું? તો સી બરાબર દસ લઈશું. સી બરાબર કેટલા લઈશું? દસ લઈશું. અને ત્યારબાદ આપણે કઈ કોલમ બનાવવાની થશે? એફ ડી. કઈ કોલમ બનાવવાની થશે? એફ ડી. અને એક્સ બારનું સૂત્ર શું આવશે? તો એક્સ બારનું સૂત્ર આવશે એ પ્લસ સિગ્મા એફ ડી અપોન એન ઇન્ટુ સી. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે. તમે એફ એક્સની રીતનો પણ ઉપયોગ કરી શકો છો, એ રીતે પણ દાખલો સાચો પડશે. પરંતુ વર્ગવાળી રીત આવે ત્યારે હંમેશા તમારે ટૂંકી રીતનો જ ઉપયોગ કરવાનો છે. કઈ રીતનો ઉપયોગ કરવાનો છે? ટૂંકી રીતનો જ ઉપયોગ કરવાનો છે. તો ચાલો જોઈએ. તો ટેબલ બનાવી દઈશું. અહીં ટેબલ મેં બનાવી દીધું છે. હવે કઈ કોલમ શોધવાની છે? તો એક્સ. એક્સ એટલે શું છે? તો એક્સ એટલે છે આપણી મધ્ય કિંમત. શું છે? મધ્ય કિંમત. તો આપણે શોધી લીધી છે. તો કેટલી આવશે? તો અહીં આવશે પાંચ, ત્યારબાદ આવશે પંદર, ત્યારબાદ આવશે પચીસ, ત્યારબાદ આવશે પાંત્રીસ, ત્યારબાદ આવશે પિસ્તાળીસ, ત્યારબાદ આવશે પંચાવન અને લાસ્ટમાં છે પાંસઠ. આનો સરવાળો કરી દઈએ એટલે આપણને શું મળી જશે? એન. એન બરાબર કેટલા છે? તો એન બરાબર છે આપણી પાસે છપ્પન. કેટલા છે? છપ્પન. હવે કઈ કોલમ બનાવવાની છે? ડી. હવે કઈ કોલમ બનાવવાની છે? ડી. ડી બરાબર શું થશે? ડી બરાબર થશે એક્સ માઇનસ એ અપોન સી. શું થશે? એક્સ માઇનસ એ અપોન સી. તો આપણે એક્સ એ બરાબર પાંત્રીસ લઈ લઈએ. બરાબર મધ્યમાં છે એટલે એ બરાબર કેટલા લઈ લઈએ? પાંત્રીસ. તો જ્યાં એ બરાબર કેટલા આવશે? પાંત્રીસ. અને સી બરાબર કેટલા લઈશું? દસ. મેં અગાઉ કીધું એમ કે આ બધી સંખ્યાને આપણે સેના વડે ભાગી શકીએ છીએ? દસ વડે ભાગી શકીએ છીએ. એટલે સી બરાબર કેટલા લઈશું? દસ. અને ત્યારબાદ કઈ કોલમ બનાવવાની છે? તો એફ ડીની. કઈ બનાવવાની છે? એફ ડીની. તો ચાલો હવે આપણે લખી દઈએ ડી. ડી બરાબર શું થશે? તો એક્સ માઇનસ એ. એક્સ બરાબર કયા છે? આ એટલે કે પાંચ માઇનસ પાંત્રીસ. કેટલા થશે? પાંચ માઇનસ પાંત્રીસ ભાગ્યા દસ. એટલે કેટલા આવશે? તો આવશે માઇનસ ત્રણ. ત્યારબાદ આવશે પંદર માઇનસ પાંત્રીસ ભાગ્યા દસ. એટલે કેટલા આવશે? માઇનસ બે. ત્યારબાદ આવશે પચીસ માઇનસ પાંત્રીસ ભાગ્યા દસ. એટલે કેટલા આવશે? માઇનસ એક. અહીં કેટલા આવશે? ઝીરો. પિસ્તાલીસ માઇનસ પાંત્રીસ એટલે દસ. દસ ભાગ્યા દસ એટલે કેટલા આવશે? પંચાવન માઇનસ પાંત્રીસ એટલે કેટલા આવશે? વીસ. વીસ ભાગ્યા દસ એટલે કેટલા આવશે? બે. અને પાંસઠ માઇનસ પાંત્રીસ એટલે ત્રીસ ભાગ્યા દસ એટલે કેટલા આવશે? ત્રણ. હવે કઈ કોલમ બનાવવાની છે? એફ ડી. એફ ડી એટલે શું થશે? તો બંને કોલમનો ગુણાકાર. કઈ કોલમ? તો એફ અને ડી. એફ એટલે કઈ આવશે? આ ડી. અને એફ એટલે કઈ કોલમ થશે? આ. આ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. એટલે કે ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ કેટલા થશે? તો માઇનસ નવ. અહીં તમે એફ એક્સની રીતનો પણ ઉપયોગ કરી શકશો, એનાથી પણ જવાબ સરખો જ આવશે. ત્યારબાદ છે પાંચ ગુણ્યા માઇનસ બે, તો કેટલા આવશે? માઇનસ દસ. ત્યારબાદ છે બાર ગુણ્યા માઇનસ એક, તો કેટલા આવશે? માઇનસ બાર. ત્યારબાદ સોળ ગુણ્યા ઝીરો, કોઈપણ સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર, ઝીરો. અગિયાર ગુણ્યા એક એટલે કેટલા આવશે? અગિયાર. ત્યારબાદ છે પાંચ ગુણ્યા બે, તો કેટલા આવશે? દસ. અને ચાર ગુણ્યા ત્રણ, તો કેટલા થશે? બાર. અને આનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? એફ ડી. સિગ્મા એફ ડી. સિગ્મા એફ ડી કેટલા મળે છે? તો સિગ્મા એફ ડી મળે છે બે. હવે શું કરવાનું છે? તો હવે આપણે સૂત્ર મૂકવાનું છે. કયું સૂત્ર આવશે? તો હવે સૂત્ર તમને યાદ જ હશે. શું સૂત્ર આવશે? તો એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ ડી છેદમાં એન ઇન્ટુ સી. કયું સૂત્ર આવશે? તો એ પ્લસ સિગ્મા એફ ડી
છેદમાં એન ઇન્ટુ સી, જ્યાં એ એ બરાબર કેટલા છે, તો એ બરાબર આપણે કેટલા લીધા છે 35, એટલે અહીં કેટલા આવશે 35 પ્લસ સિગ્મા એફ ડી કેટલા આવ્યા 2, કેટલા આવશે 2 છેદમાં એન, એન બરાબર કેટલા છે 56, એટલે કેટલા આવશે 56, અને સી બરાબર આપણે કેટલા લીધા છે 10, ગુણ્યા કેટલા થશે 10, અહીં કેટલા આવશે તો અહીં આવશે 35 પ્લસ અહીં કેટલા થશે તો 20 ના છેદમાં 56, કેટલા આવશે 20 ના છેદમાં 56, એટલે કે 35 પ્લસ ભાગાકાર કરીશું એટલે કેટલા આવશે તો 0.36, કેટલા આવશે 0.36, અને સરવાળો કરીશું એટલે આપણો એક્સ બાર છે, એક્સ બાર કેટલો આવશે તો એક્સ બાર આવશે આપણો 35.36, કેટલો આવશે 35.36. તો આ રીતે તમને જ્યારે વર્ગ આપવામાં આવ્યો હોય ત્યારે ફરજિયાત તમારે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે, તો ટૂંકી રીતનો જ ઉપયોગ કરીને તમારે દાખલો ગણવાનો છે. તો મિત્રો આ હતા આપણા સ્વાધ્યાયના દાખલા નંબર 1 થી 4. હવે પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર 5, 6 અને 7 વિશેની માહિતી મેળવીશું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.